हेलो फ्रेंड्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, अपने लास्ट लेक्चर में भारतना आर्थिक सर्वेक्षण में अलग अलग चैप्टरों की बात करी रहा था कि जे अंतर्गत अपने प्रीवियस बे लेक्चर नी अंदर स्टेट ऑफ द इकोनॉमी, फिशल डेवलपमेंट्स, एक्सटर्नल सेक्टर विषय चर्चा करी थी। मित्रों, तमे जाणो छो कि फिशल डेवलपमेंट्स एट्ले कि जे राजकोषीय नीतिओ हो प्रीवियस लेक्चर नी अंदर, मतलब कि प्रीवियस ईयर में जे कई बाबतों बनी चूकी है, राइट, अने ए बाबतों के जे इकोनॉमिक सर्वे में मेन्शन करायेली है तेना विषे आपणे डिटेल में चर्चा करी हती। त्यार पछी मित्रों, एक्सटर्नल सेक्टर एटले के भारत बाह्य क्षेत्र, जे खास करीने विदेश व्यापार साथे संकळायेली जे बाबतों छे तेने आपणे विगते जोवानो प्रयत्न कर्यो हतो। એ અંતર્ગત રહેલ આંકડાકીય માહિતીઓ અને અન્ય જે બાબતો છે, બરાબર, તેની ઇન્ફોર્મેશન એમાં જે આપવામાં આવી છે એ બધી જ તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે મોનેટરી મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિએશન। મોનેટરી મેનેજમેન્ટમાં ખાસ કરીને ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રોલ ખૂબ જ અગત્યનો થઈ જાય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તમે જાણો છો મિત્રો કે તેમની નાણાકીય નીતિ કમિટી જે છે એ દેશની અંદર ખાસ કરીને ફુગાવાને કંટ્રોલ કરવા માટે ડિસિઝન લેતી હોય છે। તે માટે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, SLR, CRR, MCLR, રાઈટ, આ બધી બાબતોને કંટ્રોલ કરવાનું કામ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોનિટરી પોલિસી કમિટી દ્વારા કરતી હોય છે। તો પ્રીવિયસ યરમાં જે કંઈ પરિસ્થિતિ રહી છે, રાઈટ, અનસર્ટેન યર હતું અને એમાં પણ મિત્રો કોવિડ-19ના કારણે જે કંઈ ફિશલ સ્ટિમ્યુલેશન આપવા પડ્યા, એ સિવાય બીજી કંઈ અગત્યની બાબતો જે કરવી પડી અર્થતંત્રને વેગ આપવા માટે, તો એને લઈને જે કંઈ પગલાઓ લીધા છે, રાઈટ, જે કંઈ બાબતો થઈ છે, તો એ બધી બાબતોની ચર્ચા મોનિટરી મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિએશનમાં વિગતે આપણે જોવાની છે। ત્યાર પછી મિત્રો, આપણે પ્રયત્ન કરીએ કે પ્રાઇસ અને ઇન્ફ્લેશન જે છે એની પણ ચર્ચા થઈ જાય, કારણ કે ઇકોનોમીની અંદર હંમેશા ઇન્ફ્લેશન જે છે એ સૌથી વધારે અગત્યનો રોલ ભજવતું હોય છે। એટલે ઇન્ફ્લેશન જેટલો પણ કંટ્રોલમાં રહે એટલું વધારે સારું, એક લિમિટ કરતાં વધારે ઓછું થઈ જાય એ પણ ના સારું, બરાબર, અને એક લિમિટ કરતાં વધી પણ ના જાય એ પણ ના સારું, બરાબર, અને મોડરેટ ઇન્ફ્લેશન એટલે કે 2% થી લઈ અને 6% ની વચ્ચે ઇન્ફ્લેશન રહે એવો પ્રયત્ન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે, અને 4%ની આજુબાજુ ઇન્ફ્લેશન રહે એ સૌથી વધારે અગત્યની બાબત છે। તો CPI, કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ, અને WPI, હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ, એના વિશે મિત્રો આપણે વિગતે સ્ટડી કરવાના છીએ આ લેક્ચરની અંદર। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એમ્પ્લોયમેન્ટ, અને છેલ્લો ચેપ્ટર જે છે એ છે મિત્રો ટ્રેકિંગ ડેવલપમેન્ટ થ્રુ સેટેલાઇટ ઇમેજીસ એન્ડ કાર્ટોગ્રાફી। આ બધી બાબતો વિશે મિત્રો અપકમિંગ લેક્ચરમાં એમને રિલેટેડ જે કંઈ બાબતો છે એની વિગતે આપણે સ્ટડી કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને આમાં જે આંકડાકીય માહિતીઓ આવે છે એ બધી જ બાબતો તમારે યાદ રાખતી જવાની છે, અને કંઈક મતલબ એક જે તમારું અર્થશાસ્ત્ર તમે શીખ્યા હશો તો તેની સાથે નોટ ડાઉન કરતા જશો તો પણ ચાલશે, કારણ કે અલ્ટિમેટલી એ બધી બાબતો તમારે રિવિઝન માટે ઘણી બધી યુઝફુલ રહેશે અને એક જ જગ્યાએ મળી જાય એવો તમારે પ્રયત્ન કરવાનો રહેશે। ઓકે દોસ્તો, તો શરૂ કરીએ મિત્રો ચેપ્ટર નંબર 4 ઓફ ઇકોનોમિક સર્વે 2021, દેટ ઇઝ ધી મોનેટરી મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિએશન। મોનેટરી મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિએશનમાં દેશની અંદર ખાસ કરીને ગ્રોથને સપોર્ટ કરવા માટે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘણા બધા પ્રમાણમાં લિક્વિડિટી જે છે એ બેન્કિંગ સિસ્ટમની અંદર જાળવી રાખી છે, અલગ અલગ પ્રકારના રેટો ફિક્સ કરીને, બરાબર છે। હવે મિત્રો, ઇકોનોમિક શોક જે આવ્યો છે પેન્ડેમિકના કારણે, રાઈટ, એની અગેન્સ્ટમાં જે કમર્શિયલ બેન્કો છે એ ઘણી બધી એમનું પર્ફોમન્સ ઘણું બધું સારું રહ્યું છે,
હવે પરફોર્મન્સ સારું જે રહ્યું છે એમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એડવાન્સ રેશિયો હોય છે બેંકનો, સ્પેશિયલી શેડ્યુલ કમર્શિયલ બેંકનો, એ ઘણો ઘટ્યો છે. ઘટ્યો છે એટલે પોઝિટિવ સિગ્નલ છે કે નોન પરફોર્મિંગ એસેટ જે છે કોઈપણ બેંકની ઘટે એટલે સમજવાનું કે એ સારી વાત છે. એ સિવાય મિત્રો નેટ નોન પરફોર્મિંગ એસેટ રેશિયો જે છે એ પણ 6%માંથી 2.2% સુધી થઈ ચૂક્યો છે, મતલબ એમાં પણ ઘણો ઘટાડો થયો છે. એ પણ બધી જ બેંકો માટે, સ્પેશિયલી જે બેંકનો ઘટ્યો છે રાઈટ, તેના માટે ઘણું બધું આવકારદાયક એક પેલું કહી શકાય. ત્યાર પછી છે મિત્રો કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો, મતલબ બેંકની પોતાની કેપિટલના પ્રમાણમાં એમણે કેટલી લોન આપેલી છે, બરાબર છે. મતલબ એવી કોઈ રિસ્કી બાબતો છે કે જે બેંક તરફથી કરવામાં આવી છે રાઈટ, ખાસ કરીને તો લોન આપવું રાઈટ, એ પણ એ જ બહુ મોટી વાતો છે. વેલ ફ્રેન્ડ્સ, કેપિટલ ટુ રિસ્ક વેટ એટ એસેટ રેશિયો જે છે એ પણ 15%થી લઈને 16.54% થયો છે. 15% 2013-14 હતો અને 16.54% એ સપ્ટેમ્બર 2021 થયો છે. એટલે આ પર્સન્ટેજ જે વધ્યું છે રાઈટ, એ પણ એક સારી વાત છે કે રિસ્ક જે છે એ ઘટી છે, કેપિટલ જે છે એના કમ્પેરિઝનમાં વધ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો આ બધી બાબત થઈ કે જે બેન્કિંગ સિસ્ટમ ઉપર સ્પેશિયલી પેન્ડેમિકની ઇફેક્ટ કેવા પ્રકારે રહી છે તે. ત્યાર પછી આગળ વધી અને જોઈએ, આ ગ્રાફની અંદર તમે જોઈ શકો કે રેપો અને રિવર્સ રેપો રેટ દર્શાવવામાં આવેલ છે, બરાબર છે. હવે રેપો રેટ જે છે મિત્રો રિવર્સ રેપો રેટ કરતાં થોડો વધારે હોય છે, આપણે જાણીએ છીએ. રેડ કલરમાં છે રાઈટ, એ રેપો રેટ દર્શાવે છે અને રિવર્સ રેપો રેટ બ્લુ લાઇન દર્શાવે છે. એપ્રિલ 2011થી વાત કરીએ તો રેપો રેટ 2012 સુધી વધ્યો છે રાઈટ, સોરી રિવર્સ રેપો અને રેપો બંને વધ્યા છે. ત્યાર પછી એમાં ઘટાડો થયો છે, બરાબર છે. ત્યાર પછી થોડા ઘણા ઉતાર ચઢાવ સાથે એક લિમિટ, મતલબ 5-5.5ની આજુબાજુ રેપો અને રિવર્સ રેપો જે છે એ મેન્ટેન રહ્યો છે. અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો કે જો કોવિડ 2019માં સ્પેશિયલી ઇકોનોમિક ગ્રોથ ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને ઘટાડ્યું છે, અને ત્યાર પછી એક લેવલ સુધી ઘટ્યો છે, મતલબ 4% અરાઉન્ડ આવી ચૂક્યો છે. અને ત્યાર પછી મિત્રો જ્યારથી COVID-19 ચાલુ થયું છે ત્યાર તે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં હજુ થોડો ઘણો વધારે ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લો ફેરફાર જે છે મિત્રો એપ્રિલ 2020માં કરવામાં આવ્યો હતો, અને એપ્રિલ 2020થી લઈને અત્યાર સુધી લગભગ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે રાઈટ, એ RBI મેન્ટેન રાખ્યા છે, મતલબ કોન્સ્ટન્ટ રાખ્યા છે, બરાબર છે. એટલે જ્યારે રેપો રેટનો મતલબ એવો થશે કે જ્યારે કોઈ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે લોન લેવા જશે રાઈટ, તો એ લોનના બદલામાં એ બેંકે રિઝર્વ બેંકને જે કંઈ વ્યાજ ચૂકવવું પડે એને રેપો રેટ કહેવાય. અને રિવર્સ રેપો રેટના કેસમાં ટોટલ ઉલટું, કે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોઈના પૈસા લેશે રાઈટ, અથવા પેલી બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપશે, એ સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કંઈ એ રૂપિયા ઉપર વ્યાજ જે તે બેંકને ચૂકવવું પડે તેને રિવર્સ રેપો રેટ જનરલી કહેવાય છે, બરાબર છે. રિવર્સ રેપો ઓછો હોય છે રેપો રેટ કરતાં હંમેશા, જનરલી 1%નો ડિફરન્સ હોય છે. પરંતુ એ જે સ્ટાન્ડર્ડ હતું એ છેલ્લા 2-4 વર્ષથી પેલું થઈ ચૂક્યું છે, બરાબર છે. મતલબ કે કોમન ક્રાઇટેરિયા નથી. વેલ ફ્રેન્ડ્સ, આ જ બાબત તમને ટેબલના ફોર્મમાં જોવા મળશે અહીંયા, કે તમે જોઈ શકો કે 6/2020માં રેપો રેટ 5.15 હતો અને રિવર્સ રેપો રેટ 5.4.90 હતો. હવે ત્યાર પછી ત્રીજા મહિનામાં COVID-19, તમે જાણો છો કે ત્રીજા મહિનામાં COVID-19 જે શરૂઆત થઈ ત્યારથી રેપો રેટ 4.40 અને રિવર્સ રેપો રેટ 4% રહ્યો. તો ત્યાર પછી મિત્રો 3 મહિના સુધી, મતલબ કે 2 નેક્સ્ટ પોલિસી સુધી એ કોન્સ્ટન્ટ રહ્યો. ત્યાર પછી 5મા મહિનામાં ફરીથી રેપો રેટ ઘટાડવામાં આવ્યો જેથી કરીને લિક્વિડિટીને બૂસ્ટ કરી શકાય, અને એની સાથે મિત્રો રિવર્સ રેપો રેટ પણ 3.75માંથી 3.35 કરવામાં આવ્યો.
બરાબર છે? તો રેપો રેટ જેટલો ઓછો રાખે એટલું દેશની અંદર નાણાં ફરતા રહે, મતલબ બેન્કિંગ સિસ્ટમમાં નાણાં રહે, અને બેન્ક જે છે એ ધંધા રોજગાર માટે લોન આપી શકે. લોન આપી શકે તો સ્વાભાવિક રીતે ઇકોનોમિક એક્ટિવિટી વધવાની છે, ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે, રોજગારી વધવાની છે, ગરીબી દૂર થવાની છે, બરાબર છે? તો આ બધી બાબતો જે છે એ રિઝર્વ બેંકની નાણાકીય નીતિમાં આવે છે. એની સાથે મિત્રો કેશ રિઝર્વ રેશિયો પણ એક શબ્દ છે, CRR જેને આપણે કહીએ છીએ. CRR 2020 ત્રીજા મહિના સુધી 4% હતો, ત્યાર પછી મિત્રો કોન્સ્ટન્ટ 4 મહિના સુધી એને 3% અરાઉન્ડ લાવવામાં આવ્યો, અને કોન્સ્ટન્ટ 3 નાણાકીય નીતિઓ સુધી એને 3% અરાઉન્ડ લાવવામાં આવ્યો, અને ત્યાર પછી ફરીથી એને 4% કરી દેવામાં આવ્યો 2021માં 5મા મહિનાથી, બરાબર છે? એ સિવાય મિત્રો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે NDTL 18% જનરલી રાખવાનો હોય છે, એ 18.25% મિત્રો ત્રીજા મહિના સુધી હતો 2020માં, અને ત્યાર પછી એને પણ ઘટાડી દેવામાં આવ્યો, એ 18% કરી દેવામાં આવ્યો અને કોન્સ્ટન્ટ રાખવામાં આવ્યો છેક સુધી. વેલ ફ્રેન્ડ્સ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ એ જ સૂચવે છે કે બેંકે પોતાની પાસે જે નાણાં રિઝર્વ રાખવા પડે, બરાબર છે? દેટ ઇઝ SLR, એમનું NDTL જેટલું હોય એના પ્રમાણમાં. આના વિશે મિત્રો વિગતે સમજૂતી જે છે એ આપણે અર્થશાસ્ત્રના લેક્ચરની અંદર આપી છે, બરાબર છે? તો ત્યાંથી તમે એની માહિતી મેળવી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરીએ MSF અને બેંક રેટની. MSF જે છે એ પણ તમે જોઈ શકો કે MSF રેટ અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જેને કહેવાય, MSF રેટ અને બેંક રેટમાં પણ મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજા મહિનામાં 2020માં 5.40 હતો રેટ, અને ત્યાર પછી મિત્રો એને કોન્સ્ટન્ટ એક કરી દેવામાં આવ્યો 4.25, બરાબર છે? તો 2021 12મા મહિનાના આંકડા પ્રમાણે MSF રેટ અને બેંક રેટ એ બંને મિત્રો 4.25% છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ. હા, અગાઉ જે મેં તમને કીધું છે કે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ અને નેટ નોન પરફોર્મિંગ એસેટ રેશિયોની વાત કરીએ મિત્રો બેંકોની બાબતમાં, તો એ 17-18 દરમિયાન રેટ 17થી લઈને 18 વર્ષ દરમિયાન એ મિત્રો ઘણો બધો વધ્યો છે, પરંતુ ત્યાર પછી એમાં NPAમાં ઘણો બધો ઘટાડો થયો છે શેડ્યુલ કમર્શિયલ બેંકના જે કંઈ હોય છે, બરાબર છે? એમાં અને એ ઘટાડો મિત્રો COVID-19ના કારણે ઘણો બધો ફરક પડ્યો છે, બરાબર છે? તો એ પ્લસ અત્યારે જે લેટેસ્ટ આંકડાઓ છે પ્રમાણે 6.9 અને નેટ નોન પરફોર્મિંગ રેશિયો જે છે એસેટ રેશિયો એ 2.2 છે, બરાબર? વેલ ફ્રેન્ડ્સ, કેપિટલ એડિક્વેસી રેશિયોની વાત કરીએ તો બેંકોનો કેપિટલ એડિક્વેસી રેશિયો જે છે એ વધ્યો છે રેટ પર્સન્ટેજમાં. રેટ એનું રીઝન એ છે કે અહીંયા NPA પ્લસ GNPA જે છે રાઈટ, GNPA એમાં ઘટાડો થયો છે અને બેંકોનું પરફોર્મન્સ જે છે એ સુધર્યું છે. એ સિવાય મિત્રો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ ઓફ ઇન્ડિયા એ પણ એક અગત્યની બાબત છે. એ સિવાય બેન્કિંગ સિસ્ટમમાં ઘણી બધી જે ટ્રાન્સપરન્સી લાવવામાં આવી છે રાઈટ, એને લગતા નવા જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે એ બધી બાબતો જે છે મિત્રો ઘણી બધી અહીંયા યુઝફુલ થઈ રહી છે. ત્યાર પછી મિત્રો ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન જે છે રાઈટ અને ઇન્સ્યોરન્સ ડેન્સિટી છે આ બંને બાબતોને લઈને દેશમાં પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે. ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન એટલે શું? તો કે રેશિયો ઓફ ટોટલ પ્રીમિયમ ટુ GDP, બરાબર છે? ઇન્સ્યોરન્સ પેનિટ્રેશનનો મતલબ એવો થશે કે ટોટલ પ્રીમિયમ જેટલું હોય એના ડિવાઇડેડ બાય તમે GDP કરશો એટલે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન, અને ડેન્સિટીનો મતલબ ટોટલ પ્રીમિયમ જેટલું હશે એના ડિવાઇડેડ બાય તમે પોપ્યુલેશન કરશો ટોટલ, તો એ તમને ડેન્સિટી મળશે. એટલે આ બે ડેફિનેશનો જે છે એ તમારે એક્ઝામ પ્રિલિમ્સ એક્ઝામ માટે ખાસ કરીને યાદ રાખવાની રહેશે, કારણ કે એમાં આ જે છે એ પૂછાઈ શકે છે. વેલ ફ્રેન્ડ્સ, ઇન્સ્યોરન્સ પેનિટ્રેશનની વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ પેનિટ્રેશનમાં ભારતનું પરફોર્મન્સ સારું રહ્યું છે, પરંતુ નોન લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ બરાબર છે તો એ ઇન્ટરનેશનલ એવરેજ કરતાં ઘણું બધું આપણે પાછળ છીએ.
રાઈટ, એટલે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણું બધું સારું રહ્યું છે પેનિટ્રેશનમાં, અને નોન લાઈફમાં એટલું બધું પરફોર્મન્સ સારું નથી. 2020ની વાત કરીએ મિત્રો, તો ડેન્સિટીમાં લાઈફ ઇન્સ્યોરન્સ જે છે એ અરાઉન્ડ $59 જેટલું રહ્યું છે, અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ જે છે એ $19 જેટલું રહ્યું છે. બરાબર છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ મની મલ્ટીપ્લાયરની. મની મલ્ટીપ્લાયર તમે જાણો છો મિત્રો કે એના વિશે વિગતે આપણે ચર્ચા ઇકોનોમિક્સના લેક્ચરમાં કરી છે. મની મલ્ટીપ્લાયર એટલે મિત્રો હાઈ પાવર મને જેટલું પણ સિસ્ટમમાં ઇન્જેક્ટ કરવામાં આવે, બરાબર છે, તો તેના કેટલા ગણા ઇકોનોમિક એક્ટિવિટી થઈને જે મની મલ્ટીપ્લાય થતા હોય છે અને મલ્ટી મલ્ટીપ્લાયર કહેવાય છે. અહીંયા તમે જોઈ શકશો કે મની મલ્ટીપ્લાયર જે છે એ અરાઉન્ડ 5.6 જેટલો હતો, બરાબર છે. એ એ મની મલ્ટીપ્લાયર જે છે એ ધીરે ધીરે ઘટીને મિત્રો 4.5 સુધી આવી ચૂક્યો છે, બરાબર. એટલે ઓવરઓલ એમ તમે જોશો તો રિવર્સ રેપો રેટ મની મલ્ટીપ્લાયર સાથે સીધા રિલેશનમાં છે. એટલે જેવી રીતે રિવર્સ રેપો ચેન્જ કરવામાં આવે એ રીતે મની મલ્ટીપ્લાયરમાં પણ ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. અહીંયા છેલ્લા ઓક્ટોબર ડિસેમ્બરની વાત કરીએ મિત્રો, તો એમાં થોડો ઘણો પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે. એટલે કે મની મલ્ટીપ્લાયર અરાઉન્ડ 5.2 to 5.4 જેવો રહ્યો છે, અને ઇકોનોમિક એક્ટિવિટી મિત્રો જેટલી વધે, રાઈટ, એટલે મની મલ્ટીપ્લાયર વધી શકે. મની મલ્ટીપ્લાયર વધવામાં લોકો સેવિંગ માટે કેટલા જાગૃત છે અથવા બેન્કિંગ એક્ટિવિટી સાથે કેટલા સંકળાયેલા છે એ પણ આધાર રાખતો હોય છે. એટલે એ હેબિટ લોકોની વધારે હોય તો મની મલ્ટીપ્લાયર પણ વધતો હોય છે, બરાબર. પ્લસ લોકોનું રોકાણમાં કન્ટ્રીબ્યુશન વધારે હોય ત્યારે પણ મની મલ્ટીપ્લાયર વધતો હોય છે, રાઈટ. સો મની મલ્ટીપ્લાયરનો આખો કન્સેપ્ટ જે છે જે ઓલરેડી મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યો છે, રાઈટ, તો એની સાથે તમારે મેચ કરવાનું છે. હાલ પૂરતી એટલું યાદ રાખવાનું છે કે મની મલ્ટીપ્લાયર જે છે એ પહેલાં 5.6 સમથિંગ હતો, એ COVID-19ના કારણે અથવા ઇકોનોમિક એક્ટિવિટી ઘટી એના કારણે ઘણો એમાં ફેરફાર થયો છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો, સેક્ટરલ ક્રેડિટની વાત કરીએ, એટલે કે જે કમર્શિયલ બેન્કો જે ક્રેડિટ આપે છે, રાઈટ, કયા ક્ષેત્રમાં સૌથી વધારે ક્રેડિટ એમણે આપી છે એની વાત કરીએ, તો June 2018 થી October 2021 સુધીના આંકડાઓ છે એમાં આ ગ્રીન લાઈન જે છે એ તમે જોઈ શકશો કે એ એગ્રીકલ્ચર એન્ડ અલાઈડ એક્ટિવિટી ને ક્રેડિટ અપાયેલી છે. રેડ લાઈન જે છે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ છે, અને સર્વિસ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો કે એમાં ઘણો બધો ફરક પડ્યો છે, બરાબર છે. અને ખાસ કરીને COVID-19ના પિરિયડમાં એમાં ઘણો બધો ઉતર ચડાવ આવેલો દેખાય છે. અને પર્સનલ લોનમાં પણ તમે જોઈ શકો કે જ્યારથી એ સ્ટાર્ટ થયું છે ત્યારથી પર્સનલ લોનમાં પણ, મતલબ સ્વાભાવિક છે કે જ્યારે ઇકોનોમિક એક્ટિવિટી ના થતી હોય તો લોકો લોન લઈને પણ શું કરશે, રાઈટ. તો અહીંયા તમે જો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય તો તમે જોઈ શકો ખરા કે કયા ક્ષેત્રમાં ક્રેડિટ જે છે, રાઈટ, એ વધારેથી લઈને ઓછા આપવામાં આવી છે. એટલે ચડતા ઉતરતા ક્રમમાં એને તમે ગોઠવી શકો. સેક્ટરલ ડિસ્ટ્રીબ્યુશન નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીની ક્રેડિટની વાત કરીએ તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ સૌથી વધારે લોન ઇન્ડસ્ટ્રી ક્ષેત્રને આપે છે, ત્યાર પછી રિટેલ ક્ષેત્રને, બરાબર છે, ત્યાર પછી સર્વિસ ક્ષેત્રને, સોરી, ત્યાર પછી નોન ફૂડ ક્રેડિટ અપાય છે, ત્યાર પછી સર્વિસ ક્ષેત્ર, અને પછી એગ્રીકલ્ચર. મતલબ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ જે છે એ એગ્રીકલ્ચરને સૌથી ઓછા પ્રમાણમાં લોન આપતી હોય છે અથવા એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી એક્ટિવિટીઝને. વેલ ફ્રેન્ડ્સ, 2020, 2021 અને September 2021 એના આંકડાઓ જોઈએ તો વધારે પડતો આપણને ફરક નથી લાગતો. ઓલમોસ્ટ NBFCની ક્રેડિટ આપવાની જે પેટર્ન છે એ લગભગ સેમ છે, બરાબર છે, પાછલા 2 વર્ષમાં. વેલ ફ્રેન્ડ, ત્યાર પછી આગળ વધીએ અને વાત કરીએ કે કેપિટલ માર્કેટ્સ માટે, ભારતના જે કેપિટલ માર્કેટ છે, પ્રાઇમરી માર્કેટ, સેકન્ડરી, તો એ માટે પણ મિત્રો જે આ 2021નું વર્ષ છે એ એક્સેપ્શનલ રહ્યું છે. એમાં ઘણા બધા ઉતાર ચડાવ જોવા મળ્યા છે, પરંતુ સ્ટ્રોંગ રહ્યું છે.
રાઈટ કમ્પેર ટુ વિશ્વના કેપિટલ માર્કેટ. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ જે છે એના વિશે ઓલરેડી હું તમને અગાઉ કહી ચૂક્યો છું કે આ કોડ જે છે એ સ્પેશિયલી જ્યારે કોઈ પણ કંપની અથવા કોઈ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ વ્યક્તિ, મતલબ કે જ્યારે એમનો બિઝનેસ ખાડે ગયો હોય છે, બરાબર છે, ત્યારે એ બિઝનેસને ક્લોઝ કરવા માટેની પણ એક આખી પ્રોસિજર હોય છે, બહુ લાંબી હોય છે. પરંતુ આ કોડ આવ્યા પછી એ જે પ્રોસેસ છે એને મિત્રો ઝડપી બનાવી દેવામાં આવી છે. અને આ કોડના કારણે પણ મિત્રો ઘણા બધા ફાયદા થયા છે. એમાં બેન્કોની એનપીએ ઘટવી એ પણ એક આ કોડનો જ પ્રતાપ છે. એ સિવાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થવું એ પણ મિત્રો આ કોડનો જ પ્રતાપ છે, બરાબર છે. ત્યાર પછી મિત્રો નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. એસેટ રિકન્સ્ટ્રક્શનનો મતલબ એવો થાય કે જે એનપીએ હોય છે બેન્કોની, બરાબર છે, એ નોન પરફોર્મિંગ એસેટ હોય છે, રાઈટ. તો એનો જલ્દીથી જલ્દી કાયદાકીય રીતે નિકાલ આવે એ માટે કેન્દ્ર સરકારે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનું નિર્માણ કર્યું છે. આનું મુખ્ય કામ છે ટુ રિસોલ્વ ધ લેગેસી એનપીએસ એન્ડ ક્લીન અપ ધ બેન્કિંગ સિસ્ટમ. સો 2021-22 બજેટમાં મિત્રો એમાં અનાઉન્સ કરવામાં આવ્યું છે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપની આ બંનેની સ્થાપના કરી, બરાબર છે. સો આના કારણે પણ મિત્રો તમે જાણો છો કે બેન્કોની અંદર જે નોન પરફોર્મિંગ એસેટ હોય છે, રાઈટ, એમાં પણ ઘણો બધો ઘટાડો થવાનો છે. ઓકે, સો એમ કહી શકાય કે આ જે છે એ પોઝિટિવ સ્ટેપ છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ ડિજિટલ પેમેન્ટ તરફ. ડિજિટલ પેમેન્ટના અમુક આંકડાઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમિક સર્વેએ ઘણી બધી બાબતો અહીંયા ઇન્ડિકેટ કરી છે. એ બાબતોની આંકડાકીય માહિતી હોય તો તે, એ સિવાય અમુક ડેફિનેશન હોય તો તે, એ તમારે યાદ રાખવાની છે. યુપીઆઈ જે છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એ આપણે બધા હાલ યુઝ કરીએ જ છીએ. એ મિત્રો સિંગલ લાર્જેસ્ટ રિટેલ પેમેન્ટ સિસ્ટમ ઇન ધ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન એન્ડ એક્સેપ્ટન્સ, બરાબર. એટલે કે યુપીઆઈ જે છે એ વાઇડલી રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં આપણે ઉપયોગ કરીએ છીએ. દરરોજના કરોડો ટ્રાન્ઝેક્શનો મિત્રો થતા હોય છે અને સેફ, સિક્યોર પણ છે અને લોકો એ એક્સેપ્ટ પણ કરી છે. એ સિવાય મિત્રો 2018 યુપીએ આઈપીઓના પેમેન્ટ ઓપ્શન તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે, બરાબર છે. એસએબીએ એને મંજૂરી આપી દીધી છે. એટલે રિટેલ ઇન્વેસ્ટરો હોય, એ આઈપીઓ ભરતા હોય, રાઈટ, તો એ યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરી શકે, રાઈટ. તો એ પણ એક પોઝિટિવ પગલું છે. આ સિવાય આરબીઆઈ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર, રાઈટ, આ બંને યુપીઆઈ અને પે નાવ બંનેને લિંક કરવાનું સંકલ્પ કર્યો છે અને 2022 મધ્ય સુધીમાં બંને બાબતો જે છે એ ઓપરેટ પણ થઈ જશે, રાઈટ. તો આ યાદ રાખવાનું છે, યુપીઆઈ જે છે એ ભારતનું છે, જેઆર અને પે નાવ જે છે સિંગાપોરનું છે, બરાબર. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ કે ભૂતાન જે છે, રાઈટ, એ વિશ્વમાં પહેલો દેશ એવો બન્યો કે જેમણે યુપીઆઈ સ્ટાન્ડર્ડને એડોપ્ટ કર્યા છે, બરાબર છે. અને સિંગાપોર પછી એ બીજું કન્ટ્રી છે કે જેમણે ભીમ યુપીઆઈ એક્સેપ્ટન્સ મર્ચન્ટ લોકેશનને એમણે તૈયાર કર્યા છે, બરાબર છે. સો સિંગાપોર અને ભૂતાન આપણી યુપીઆઈ સિસ્ટમ સાથે જોડાયેલા દેશો છે એમ તમે કહી શકો, રાઈટ. તો એને લઈને એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે તો તમારે ધ્યાન રાખવાનું છે. આ સિવાય મિત્રો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવા માટે જે આઈએમપીએસ સર્વિસ હોય છે, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, રાઈટ, એમાં પહેલાં ટ્રાન્ઝેક્શનની લિમિટ પર ડે 2 લાખ રૂપિયા હતી, બરાબર છે. તો એ લિમિટ વધારીને મિત્રો 5 લાખ કરી દેવામાં આવી છે, રાઈટ, જેથી કરીને ડિજિટલ પેમેન્ટ જે આખી ઇકોસિસ્ટમ છે, રાઈટ, એને વધારે વેગ મળે. આ સિવાય મિત્રો ગવર્મેન્ટે ઓગસ્ટ 2021 એક નવું ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કર્યું છે. એનું નામ છે ઈ રૂપી, રાઈટ. એ એકચ્યુઅલી પર્સન સ્પેસિફિક અને પર્પઝ સ્પેસિફિક ડિજિટલ વાઉચર છે, રાઈટ. એ અંતર્ગત ખાસ બાબત એ છે કે જે ઈ રૂપી જેમની પાસે હોય, રાઈટ, સો એ વાઉચર જેમની પાસે હોય, એમ એવા વ્યક્તિઓને બેંકમાં અકાઉન્ટ હોય એ જરૂરી નથી,
બેંકમાં અકાઉન્ટ ના હોય તો પણ ચાલે, રાઈટ? અને જેમની પાસે ફોન ના હોય એ પણ મિત્રો આ ડિજિટલ વાઉચર જે છે ઈ રૂપી એના મદદથી ટ્રાન્ઝેક્શન કરી શકે. અને ઇવન દો મિત્રો ઇન્ટરનેટની તો જરૂર જ નથી, મતલબ ઇન્ટરનેટ કનેક્શન ના હોય, ફોન ના હોય તમારી પાસે, અથવા બેંક અકાઉન્ટ ના હોય તો પણ તમે ડિજિટલી ટ્રાન્ઝેક્શન કરી શકો, એ મિત્રો ઈ રૂપીનો મૂળ એઇમ છે, બરાબર છે? સો આ પણ એક અગત્યનો પોઈન્ટ થઈ ગયો એક્ઝામ માટે, એને તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ. એક ગ્રાફ આપ્યો છે કે 2016થી લઈ અને 2021 સુધીમાં વોલ્યુમ અને વેલ્યુ, રાઈટ, યુપીઆઈ પેમેન્ટમાં કેટલું વધ્યું છે, તો એ તમે આ ગ્રાફ ઉપરથી જ ઇન્ડિકેટ કરી શકો કે આ કોન્સ્ટન્ટ વધે છે, બરાબર છે? મતલબ ડિજિટલ ઇકોસિસ્ટમ ભારત દેશમાં નિર્માણ થઈ રહી છે એનું આ ડાયરેક્ટ સિગ્નલ છે. એ સિવાય મિત્રો નંબર ઓફ બેન્ક્સ ઇન યુપીઆઈની વાત કરીએ તો માર્ચ 2017માં ટોટલ 44 બેન્કો હતી જે યુપીઆઈ સાથે કનેક્ટેડ હતી, અને નવેમ્બર 2021 સુધીમાં મિત્રો ટોટલ ભારત દેશની 274 બેન્કો યુપીઆઈ સાથે જોડાયેલી છે, બરાબર? સો ઓવરઓલ ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન છે. આ સિવાય મિત્રો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે કે જે દેશની અંદર પેમેન્ટ જે થાય છે એનું ડિજિટાઇઝેશન કેટલું થયું છે, મતલબ ઓનલાઈન પેમેન્ટ લોકો કેટલાક કરે છે, રાઈટ? એ ઇન્ડેક્સ આ બતાવે છે. આ ઇન્ડેક્સની અંદર મિત્રો પેમેન્ટ એનેબલર્સને 25% વેઇટ આપવામાં આવ્યું છે, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ ફેક્ટરને 10% વેઇટ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડને 15% વેઇટ, પરફોર્મન્સમાં 45% અને કન્ઝ્યુમર સેન્ટ્રિસિટીમાં 5%, એટલે ટોટલ 100% વેઇટેજ આ ઇન્ડેક્સમાં આપવામાં આવ્યો છે. અને આ ઇન્ડેક્સની વાત કરીએ તો માર્ચ 2018માં ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 100 હતો, રાઈટ? એ મિત્રો સપ્ટેમ્બર 2021માં વધીને 304.06 થયો છે. એનો મતલબ એવો થાય કે 3 ગણું ડિજિટાઇઝેશન વધ્યું છે, બરાબર છે? મતલબ આપણું જે પરફોર્મન્સ જે છે, રાઈટ, એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. આ જે બધા પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે એમ કહી શકાય, બરાબર છે? ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ ચેપ્ટર નંબર 5ની. ચેપ્ટર નંબર 5 જે છે મિત્રો પ્રાઇસ અને ઇન્ફ્લેશન બાબતે છે. ઇન્ફ્લેશન મિત્રો ઘણા બધા પ્રકારના આવે છે, રાઈટ? તો જેમ કે કોર ઇન્ફ્લેશન, હેડલાઇન ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન, ક્રિપિંગ્સ, ગેલોપિંગ ઇન્ફ્લેશન, રાઈટ, ઓપન ઇન્ફ્લેશન, ડિફ્લેશન. સો એના વિશે મિત્રો આ જે ડેફિનેશનો છે એ પણ સમજવી જરૂરી છે. એ ડેફિનેશનો વિશે ઓલરેડી અગાઉના લેક્ચરમાં આપણે વિગતે ચર્ચા કરી છે, એને ફરીથી અહીંયા દોહરાવતો નથી, પરંતુ જ્યાં પણ જરૂર પડશે ત્યાં એના વિશે થોડી ઘણી માહિતી આપણે લઈ લઈશું. આગળ વધીએ મિત્રો ઇન્ફ્લેશનમાં. તો ખાસ કરીને ઇન્ફ્લેશન જ્યારથી લોકડાઉન ઓપન થયું છે, રાઈટ, લોકડાઉન જ્યારથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે, વિશ્વની જ વાત કરીએ તો ઇકોનોમિક એક્ટિવિટી જેમ વધે એમ ઇન્ફ્લેશન પણ મિત્રો ધીમે ધીમે વધતો જાય છે, બરાબર છે? એટલે એ પણ એક યાદ રાખવા જેવું છે કે ઇકોનોમિક ઇન્ફ્લેશન જે છે, રાઈટ, એ COVID-19 રિલેટેડ સ્ટિમ્યુલસ સ્પેન્ડિંગ ગવર્મેન્ટે કર્યા હોય, રાઈટ, એ સિવાય મિત્રો ઇકોનોમી ઓપન થાય એટલે સ્વાભાવિક રીતે કસ્ટમર્સની ડિમાન્ડ વધતી જાય, ડિમાન્ડ વધે એટલે સ્વાભાવિક રીતે ઇન્ફ્લેશન વધતો હોય, ફુગા હોય જેને આપણે કહીએ, બરાબર છે? સો એ એક રીઝન છે કે શા માટે ઇન્ફ્લેશન જે છે એ વધ્યું છે આફ્ટર લોકડાઉન, રાઈટ? સો આ રીઝન તમે મેન્શન કરી શકો તો પ્રિલિમ્સમાં પૂછે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી મિત્રો ઇન્ફ્લેશનની અંદર તમે જાણો છો કે 2 પ્રકારના હોય છે, એક તો CPI હોય છે અને બીજું WPI હોય છે, બરાબર છે? CPI દેટ ઇઝ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. CPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે, રાઈટ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ કોણ બહાર પાડે છે અને CPI કોણ બહાર પાડે છે એના વિશે ટૂંક સમયમાં હું તમને જણાવું છું. સો
આ જે ગ્રાફ તમે જોઈ રહ્યા છો એ ગ્રાફ જે છે એ એડવાન્સ ઇકોનોમી મતલબ ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એનો છે. ડેવલપ કન્ટ્રીમાં પણ તમે જો ઇન્ફ્લેશન જે છે 2020 પછી કન્ટિન્યુઅસ વધ્યો છે, હે ને, 3.1 એવરેજ રહ્યો છે. અને જે ઇમર્જિંગ ઇકોનોમીઝ છે, ઇમર્જિંગ માર્કેટ ડેવલપ ઇકોનોમી જે છે, એમાં પણ મિત્રો ઇન્ફ્લેશન જે છે એ 2020-21 વધ્યો છે. મતલબ આફ્ટર ઓપનિંગ ઓફ ઇકોનોમીઝ, મતલબ વેન લોકડાઉન વોઝ રિમૂવડ, ડિમાન્ડ બુસ્ટ થઈ અને એના કારણે ઘણી બધી એક્ટિવિટી પણ વધી અને ઇન્ફ્લેશન પણ વધ્યો. સીપીઆઈની વાત કરીએ મિત્રો, તો ઇકોનોમિક સર્વેએ 4 દેશોની કમ્પેરિઝન કરી છે, યુકે, ઇન્ડિયા, બ્રાઝિલ અને યુએસ. એમાં તમે જોઈ શકો મિત્રો કે બ્રાઝિલમાં ઇન્ફ્લેશન સૌથી વધારે છે, 10.1%. યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇન્ફ્લેશન 7% છે, ભારતમાં ઇન્ફ્લેશન 5.6 છે અને યુકેમાં 5.6% છે. બરાબર છે, તો જોઈ શકાય કે યુકે અને ઇન્ડિયામાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઓલમોસ્ટ સેમ જેવો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુએસ અને બ્રાઝિલમાં જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એ ઘણો બધો વધારે છે. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ. ડબલ્યુપીઆઈમાં હું તમને અમુક બાબતો જણાવી દઉં મિત્રો કે ડબલ્યુપીઆઈ કોણ મેઝર કરે છે. ડબલ્યુપીઆઈ જે છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ અંતર્ગત જે ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર જે છે એ ડબલ્યુપીઆઈ મેઝર કરે છે. એમાં ડબલ્યુપીઆઈ મેઝર કરવા માટે બેઝ વર્ષ, મતલબ આધારનું વર્ષ અથવા પાયાનું વર્ષ જે છે 2011-12 લેવામાં આવે છે. અને એ અંતર્ગત મિત્રો 3 કોમોડિટી ગ્રુપ હોય છે ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરવા માટે હોલસેલ પ્રાઇસમાં, કે પ્રાઇમરી આર્ટિકલ્સ એમાં 170 આઇટમ્સ લેવામાં આવે, ફ્યુલ પાવરમાં મિત્રો 16 આઇટમો અને મેન્યુફેક્ચરિંગ આઇટમ્સમાં 564, એટલે કુલ 697 આઇટમ્સની યાદી બનાવી અને ડબલ્યુપીઆઈ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. દર મહિનાની 14 તારીખે જનરલી ડબલ્યુપીઆઈ બહાર પડતો હોય છે, રાઈટ, મંથલી મેઝર કરાતો હોય છે. તો ડબલ્યુપીઆઈ તમે અહીંયા જોઈ શકો મિત્રો કે ડબલ્યુપીઆઈ ના લેટેસ્ટ આંકડા પ્રમાણે ડબલ્યુપીઆઈ જે છે 12.5% મળ્યો છે. અને કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સની વાત કરીએ, રાઈટ, સીપીઆઈની એસ્પેશિયલી, તો સીપીઆઈ જે છે એમાં પણ મિત્રો તમે જોઈ શકો અહીંયા કે સીપીઆઈમાં 2020-21 જે 6.6 હતો એ ઘટીને 2021-22 5.2 થયો. એનો મતલબ એવો થયો મિત્રો કે સીપીઆઈમાં ઘટાડો થયો છે અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થયો છે. એ જ રીતે સીપીઆઈ જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કોર ઇન્ફ્લેશન એ મિત્રો એકચ્યુઅલી હેડલાઇન ઇન્ફ્લેશન છે. હેડલાઇન ઇન્ફ્લેશનનો મતલબ એવો થાય કે ઇન્ફ્લેશન જે છે, રાઈટ, એ અંતર્ગત મિત્રો બધા જ પ્રકારની કોમોડિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો હોય ઇન્ફ્લેશન કાઉન્ટ કરવા માટે. એટલે કે જનરલી કોર ઇન્ફ્લેશનમાં આપણે ફૂડ અને ફ્યુલની આઇટમ્સ જે હોય છે, રાઈટ, એને બાકાત કરતા હોઈએ છીએ, કારણ કે એ આઇટમો જે છે ઘણી બધી વોલેટાઇલ છે. એટલા માટે જ્યારે કોર ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે ફ્યુલ અને પાવર, ફૂડ આઇટમ્સ જે છે, ફ્યુલ અને ફૂડ આઇટમ્સ એને ગણતરીમાં નથી લેતા, પરંતુ જ્યારે હેડલાઇન ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે બધી જ બાબતોનો, બધા જ પ્રકારની કોમોડિટીઝનો સમાવેશ એમાં કરી લેતા હોઈએ છીએ. એટલે આ તમારે એક યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સીપીઆઈ આઈડબલ્યુ જે છે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે, એ લેબર બ્યુરો જનરલી એ બહાર પાડતું હોય છે, જે મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ અંતર્ગત આવે છે. એ 5% રહ્યો છે. સીપીઆઈ એગ્રીકલ્ચર લેબર 3.2% અને સીપીઆઈ રૂરલ લેબર એ 3.5% રહ્યો છે. બરાબર છે, તો અહીંયા તમે એની એડિશનલ ઇન્ફોર્મેશન જોઈ શકશો. મૂળ મારે એ કહેવાનું હતું કે આપણે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ, બંને વચ્ચે ઘણો બધો ડિફરન્સ જોવા મળ્યો છે, કે ડબલ્યુપીઆઈ નોર્મલી ડબલ્યુપીઆઈ સીપીઆઈ કરતાં ઓછો હોય, જે તમે અહીંયા જોઈ શકો. બરાબર છે, પરંતુ અહીંયા કેસ એવો છે કે ડબલ્યુપીઆઈ જે છે સીપીઆઈ કરતાં ઘણો બધો વધારે છે. બરાબર છે, ઓલમોસ્ટ ડબલ કરતાં વધારે છે, એટલે એ પણ એક ચર્ચાનો વિષય છે કે શા માટે વધારે છે.
ત્યાર પછી મિત્રો સીપીઆઈ હેડલાઇનની વાત કરીએ, રાઈટ? તો હેડલાઇન ઇન્ફ્લેશનમાં જે 2014થી લઈ અને 2021 સુધી જે કે ફેરફાર છે, બ્લુ લાઇન દ્વારા તમે જોઈ શકશો, કોર ઇન્ફ્લેશનમાં પણ તમે જોઈ શકો, અને ફૂડ ઇન્ફ્લેશન, બરાબર? ફૂડની વાત કરીએ તો ફૂડ ઇન્ફ્લેશન, ફૂડ પ્રોડક્ટ્સ અને ફ્યુલ એ સૌથી વધારે વોલેટિલ હોય છે, રાઈટ? એટલા માટે હેડલાઇન ઇન્ફ્લેશનમાં, સોરી, કોર ઇન્ફ્લેશનમાં ફૂડ અને ફ્યુલને આઇટમો જે હોય છે એને બાકાત રાખવામાં આવે છે, બરાબર? પરંતુ હેડલાઇન ઇન્ફ્લેશનમાં મિત્રો બધું જ કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે? પ્રાઇમરી ફૂડ, ફ્યુલ, રાઈટ, અને મેન્યુફેક્ચર્ડ આઇટમ્સ બધી જ. ઓકે, સો આ ગ્રાફ જે છે એ તમને બતાવશે રિટેલ કોર એન્ડ રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. રિટેલ બાબતોમાં આના કમ્પેરિઝનમાં તમે અહીંયા આંકડાઓ જોઈ શકશો કે રિટેલ કોર ઇન્ફ્લેશન જે છે, રાઈટ, એમાં અરાઉન્ડ વધારાની વાત કરીએ તો રિટેલ કોર ઇન્ફ્લેશન 5.5-5.6 અરાઉન્ડ રહ્યો છે, રાઈટ? જ્યારે જે પેલો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે, રાઈટ, એમાં ઘણો બધો વધારો થયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, રૂરલ અને અર્બન એરિયા વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો એમાં મિત્રો અર્બન ઇન્ફ્લેશન જે છે એ હંમેશા રૂરલ ઇન્ફ્લેશન કરતાં થોડો વધારે હોય છે, રાઈટ? તો એ જે આપણી પાસે લેટેસ્ટ આંકડાઓ છે એ પ્રમાણે તો અહીંયાથી ગેસ કરી શકો તમે કે અર્બન ઇન્ફ્લેશન રૂરલ ઇન્ફ્લેશન કરતાં વધારે છે. પરંતુ અમુક કેસોમાં, જેમ કે લાઈક ધીસ એક્સેપ્શનલ કેસોમાં, અર્બન કરતાં રૂરલ ઇન્ફ્લેશન પણ થોડું ઘણું વધારે જોવા મળી શકે છે. આ સિવાય મિત્રો ફૂડ એન્ડ બીવરેજીસ ઇન્ફ્લેશન ઇન રૂરલ એન્ડ અર્બન, તો જોઈ શકો અહીં કે અર્બન એરિયામાં મિત્રો ફૂડ અને બીવરેજીસની પ્રાઇસ રૂરલ એરિયા કરતાં વધારે હોય એ સ્વાભાવિક છે, રાઈટ? તો એ પણ આ ગ્રાફ દ્વારા ઇઝીલી સમજી શકાય છે. પરંતુ 2020ની વાત કરીએ તો ત્યારથી લઈને આ જે ઇન્ફ્લેશન છે, ખાસ કરીને ફૂડ અને બીવરેજમાં, એમાં ઘટાડો છે, રાઈટ? જે પહેલાં 2020માં મિત્રો 10% કરતાં વધારે હતું, રાઈટ, અને 2021માં એમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ, ઇન્ડિયન ઇન્ફ્લેશનની વાત કરીએ મિત્રો, તો અગાઉ ઓલરેડી મેં તમને કહી દીધું છે સીપીઆઈ કમ્બાઈન, સીપીઆઈ સીનો મતલબ થશે કમ્બાઈન, કમ્બાઈન મતલબ રૂરલ અને અર્બન, એ 5.2% રહ્યો છે, જે 2020-21માં 6.6% હતો, બરાબર? એટલે 21-22માં જે છે સીપીઆઈ કમ્બાઈન એ ઘટ્યો છે. જે આ ઘટાડો છે એનું મૂળ કારણ જે છે એ છે ફૂડ ઇન્ફ્લેશનમાં ઘટાડો, રાઈટ? એટલે કે ફૂડ ઇન્ફ્લેશન જે છે એમાં એવરેજ ઘટાડો 2.99% સુધીનો રહ્યો છે, જે પ્રીવિયસ યરે 9.1% હતો. ઇફેક્ટિવ સપ્લાય સાઇડ મેનેજમેન્ટ જે છે, રાઈટ, એ પણ મિત્રો ખૂબ ઇફેક્ટિવ રહ્યું છે, જેથી કરીને બધી જ કોમોડિટીની પ્રાઇસ ઓલમોસ્ટ કંટ્રોલમાં રહી. એ સિવાય મિત્રો જે પલ્સીસ અને એડિબલ ઓઇલ્સ છે એની પણ ક્વોન્ટિટી ગવર્મેન્ટે મેન્ટેન કરી રાખી છે બહારથી ઇમ્પોર્ટ કરીને, રાઈટ, જેથી કરીને એની શોર્ટેજ ના વર્તાય અને ભાવ ના વધી છે. આ સિવાય મિત્રો ગવર્મેન્ટે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પણ કટ કરી છે, એ સિવાય વેલ્યુ એડેડ ટેક્સ પણ કટ કર્યા છે, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની પ્રાઇસો જે છે, રાઈટ, એ ડાઉન આવી છે. એના પાછળ આ પણ એક કારણ છે, રાઈટ? મતલબ એ પણ એક કારણ છે કે ભારતમાં ઇન્ફ્લેશન જે છે શા માટે અને કયા કારણોસર ઘટ્યો છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરીએ મિત્રો તો એ 12.5% સુધી વધ્યો છે 2021-22માં. હવે આ એટલો બધો વધ્યો એનું રીઝન શું હોઈ શકે? તો કે પ્રીવિયસ યર જે છે, રાઈટ, એનો બેઝ લો હોય તો એની કમ્પેરિઝનમાં આપણને વધારે દેખાતું હોય. એ સિવાય મિત્રો ઇકોનોમિક એક્ટિવિટી વધી એટલે સ્વાભાવિક રીતે ઇન્ફ્લેશન વધે, ડિમાન્ડ વધે એના કારણે. અને આ સિવાય મિત્રો ઇન્ટરનેશનલ ફેક્ટર જોઈએ તો ક્રૂડ ઓઇલની પ્રાઇસ જે છે એ પણ ઘણી બધી વધી છે. હવે સ્વાભાવિક રીતે ક્રૂડ ઓઇલની પ્રાઇસ વધે એટલે આપણે ઇમ્પોર્ટ તો આપણો લગભગ એટલો એટલો જ રહે, પરંતુ એના ઉપર બિલ વધારે આવે, રાઈટ? અને આ સિવાય મિત્રો હાઈ ફ્રેટ કોસ્ટ, સ્વાભાવિક રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, રાઈટ, અથવા અમુક બીજી એક્ટિવિટીઓ બંધ હોય ત્યારે ફ્રેટ કોસ્ટ જે છે એ પણ મિત્રો વધી જતો હોય છે, બરાબર છે? તો આ
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ શા માટે 5.5.6 અરાઉન્ડ છે અને ડબલ્યુપીએ શા માટે 12.5 છે, રાઈટ? એ તમે અહીંયાથી એનું કારણ જાણી શકશો. સીપીઆઈ અને ડબલ્યુપીએ વચ્ચેનો યર ઓન યર ગ્રાફ બતાવે છે. અહીંયા તમે જોઈ શકશો કે સીપીઆઈ જે છે નોર્મલી ડબલ્યુપીઆઈ કરતાં વધારે જ હોય હંમેશા, રાઈટ? તો અહીંયા સુધી એ બાબત મેન્ટેન રહી, પરંતુ આ લાઇન મતલબ ફેબ્રુઆરી 2021 અરાઉન્ડથી આ રિવર્સ થઈ ગયું, મતલબ ડબલ્યુપીઆઈમાં વધારો જોવા મળ્યો અને સીપીઆઈ જે છે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહ્યું છે, બરાબર છે? એટલે સો આ બે જે ગેપ છે, આ ડિફરન્સ, રાઈટ, એ ડિફરન્સ ઘણો બધો ચર્ચાનો વિષય છે, રાઈટ, ઇકોનોમિસ્ટમાં, કે આવું શા માટે થયું રિવર્સ. સેમ મિત્રો રિટેલ ફૂડ અને હોલસેલ એનર્જી પ્રાઇસની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો કે સીપીઆઈ ફૂડ એન્ડ બીવરેજ એન્ડ ડબલ્યુપીઆઈ ફ્યુલ એન્ડ પાવર, રાઈટ, એમાં પણ ઘણો બધો આપણને ડિફરન્સ જોવા મળે છે. હવે આ ડિફરન્સ શા માટે છે, રાઈટ? એટલે કે આ ડાયવર્જન્સ શા માટે છે 12.5 અને 5.6, એમાં ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોઈ શકે, જેમ કે બેઝ ઇફેક્ટ, કયું બેઝ યર ચેન્જ સિલેક્ટ કરો છો એના ઉપર પણ આધાર રાખે. એ સિવાય મિત્રો ઇન્ડાઇસીસ કેલ્ક્યુલેટ કરવા માટે કેટલી આઇટમોનો સમાવેશ કરો છો, રાઈટ, એ પણ છે. એ સિવાય પ્રાઇસ કલેક્શન છે, આઇટમ્સ કવર્ડ છે, ડિફરન્સ ઇન કોમોડિટી વેઇટ્સ, કઈ કોમોડિટીસને કેટલું વેઇટ આપો છો, જેમ કે મેન્યુફેક્ચર્ડ આઇટમ્સને કેટલું વેઇટ આપો છો, પ્રાઇમરી આર્ટિકલ્સને કેટલું વેઇટ આપો, ફૂડ ફ્યુલને કેટલું આપો, એ પ્રમાણે. અને ડબલ્યુપીએ જે છે મિત્રો સૌથી વધારે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે, રાઈટ? એટલે કે જે ઇમ્પોર્ટેડ ઇનપુટ્સ હોય, રાઈટ, એટલે એ સ્વાભાવિક રીતે મોંઘા જોવાના છે, એના કારણે ડબલ્યુપીએ જે છે, રાઈટ, એ આપણને વધારે દેખાતો હોય છે. વેલ ફ્રેન્ડ્સ, હવે આવનારા સમયમાં તો એવું કહેવામાં આવે છે કે જે ડીપીએસ સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ જે છે એના વચ્ચેનો ડિફરન્સ જે છે એ ઘટવાની શક્યતા છે. લોંગ ટર્મ પર્સપેક્ટિવની વાત કરીએ મિત્રો તો આપણે સપ્લાય સાઇડ મેનેજમેન્ટ ઇફેક્ટિવલી કરીએ, રાઈટ, તો ઇન્ફ્લેશનને ભારત દેશની અંદર કંટ્રોલ કરી શકાય. એ અંતર્ગત કઈ રીતના પગલાંઓ આપણે લઈ શકીએ જેથી કરીને આ બધી બાબતોને કંટ્રોલ કરી શકાય, તો તેમાં ફર્સ્ટ થિંગ ઇઝ ચેન્જિંગ પ્રોડક્શન પેટર્ન. પ્રોડક્શન પેટર્ન ચેન્જ કરવી એનો મતલબ એવો થાય કે ખેડૂતો એકનો એક પાક વારંવાર લયા કરે, એના કરતાં પાકોને રોટેશનમાં લે તો એ સૌથી વધારે ઇફેક્ટિવ રહેશે, જેથી કરીને કોઈ એક કોમોડિટીની પ્રાઇસ એટ અ ટાઈમ વધી ના જાય. સો આ એક પહેલી અગત્યની બાબત થઈ. બીજું છે કેલિબ્રેટેડ ઇમ્પોર્ટ પોલિસી, મતલબ જ્યારે પણ આપણને જરૂર પડે, રાઈટ, ત્યારે આપણે જે તે કોમોડિટીઝની આયાત ઇઝીલી કરી શકતા હોવા જોઈએ અને એ પ્રકારની અરેન્જમેન્ટ આપણી હોવી જોઈએ કે જેથી કરીને દેશની અંદર એ કોમોડિટીની શોર્ટેજ ના સર્જાઈ જાય અને પ્રાઇસ જે છે એ હંમેશા સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરે, બરાબર? અને ત્યાર પછી ત્રીજી અગત્યની બાબત છે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રાઈટ, એસ્પેશિયલી પેરિશેબલ કોમોડિટીઝ. પેરિશેબલ મતલબ જે એગ્રીકલ્ચર આઇટમ્સ જેમ કે બટાટા છે, ટમેટા, ડુંગળી, આ બધું જલ્દી બગડી જતું હોય છે, તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી હોય અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો સ્વાભાવિક રીતે એ પેરિશેબલ આઇટમ્સ છે, રાઈટ, એને આપણે અમુક સમય સુધી વધારે સાચવી શકીએ. મતલબ અમુક વાર એવું પણ બનતું હોય છે કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ના હોય તો પહેલું 2-3 દિવસમાં બગડી જાય, પરંતુ એની સાથે જો સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સારું હોય તો એ આપણે જે પેરિશેબલ આઇટમ જે છે એ બગડે નહીં અને એનો યુઝ વ્યવસ્થિત રીતે થઈ જાય, જેથી કરીને એમાં શોર્ટેજ પણ ના આવે, બરાબર? સો ઓવરઓલ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે આ 3 પ્રકારના પગલાં ઇકોનોમિક સર્વેએ સજેસ્ટ કર્યા છે, બરાબર? તો આ 3 જે છે એ પ્રોડક્શન પેટર્ન, ઇમ્પોર્ટ પોલિસી અને ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર પેરિશેબલ આઇટમ્સ. સો આ બાબતો તમારે યાદ રાખવાની છે, આ તમે મેઇન્સ એક્ઝામિનેશનમાં પણ લખી શકશો, રાઈટ, ઘણી બધી યુઝફુલ છે. વેલ ફ્રેન્ડ્સ, આ બધી બાબતો જે ડિસ્કસ આપણે કરી એ આજના લેક્ચરની અંદર હતી, જેમાં આપણે મોનેટરી પોલિસીઝ મેનેજમેન્ટને લગતી બાબતોની ચર્ચા કરી, રાઈટ, અને ત્યાર પછી ઇન્ફ્લેશનને લગતી ચર્ચા કરી, પ્રાઇસીસ એન્ડ ઇન્ફ્લેશન.
હવે આ અંતર્ગત જે કંઈ આંકડાકીય માહિતી આપવામાં આવી છે પ્લસ જે બાબતો મેં તમને ગ્રાફ થ્રુ સમજાવી છે, આ બધી જ બાબતો આપણા માટે ઘણી બધી યુઝફુલ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. આ બધી જ બાબતોને તમારે નોટ ડાઉન કરતી જવાની છે. વન્સ અગેન કહું છું, જેટલી વખત રિપીટ કરશો, એક જગ્યાએ નોટ કરેલું હશે તો વારંવાર રિપીટ થતું જશે અને એ જ બાબતો તમને અપકમિંગ એક્ઝામ હશે એમાં ઘણી બધી યુઝફુલ થઈ રહેશે. હવે તમારા માટે ફાઇનલી એક કામ રહેશે કે તમારે રિઝર્વ બેન્કની નાણાકીય નીતિઓ પ્રમાણે જે લેટેસ્ટ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, SLR, CRR, MCLR, MSF, રાઈટ, આ બધી બધા લેટેસ્ટ આંકડાઓ કયા છે, રાઈટ, કેટલા કેટલા છે, એ બધું જ તમારે લેટેસ્ટ લખી લેવાનું રહેશે. અને સાથે સાથે આ રેપો શું છે, રિવર્સ રેપો શું છે, બેંક રેટ શું છે, એની પણ ડેફિનેશનો મિત્રો તમારે સાથે સમજી લેવાની રહેશે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે જે ચેપ્ટરથી બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.